नमस्કાર મિત્રો, હું વનિતા રાઠોડ આજે આપને શીખવીશ 1 થી 100 વચ્ચેની બે કી સંખ્યાનો સરવાળો ઝડપથી અને સરળતાથી કઈ રીતે શીખી શકાય। તો એ શીખવા માટે તેને આપણે 1 થી 10 વચ્ચેની જે બે કી સંખ્યા છે ત્યાંથી શરૂઆત કરીએ। તો 1 થી 10 વચ્ચેની જે બે કી સંખ્યા છે કુલ સંખ્યા કેટલી? તો કે કુલ 4 સંખ્યા। કઈ કઈ સંખ્યા છે? તો કે 2 4 6 અને 8। પછી તમે આ જે ટ્રિક શીખી જાઓ પછી તમે 1 થી 100 વચ્ચેની ગમે તેટલી સંખ્યા તમે લ્યો તો તમે એનો સરવાળો છે એ બધાનો સરળતાથી કરી શકો। મારે સરવાળો કરવાનો છે આ ચાર સંખ્યાનો, તો કઈ રીતે આપણે વિઝ્યુલાઇઝેશન કરીએ કે સૌપ્રથમ 2 તો 1 અને 2 4 એટલે કે 1 2 3 4 6 1 2 3 4 5 6 8 એટલે 1 2 3 4 5 6 7 8 આ રીતે આપણે કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા આપણી જે સંખ્યા છે કુલ કેટલી હતી? તો કે કુલ 4 સંખ્યા હતી એટલે કે 4 અને રો કેટલી એની આપણે જે રો કેટલી બની એટલે કે આમ આમ કઈ કેટલી સંખ્યા બની? તો કે 5 એટલે કે 4 * 5 4 5 20। તો આ બધાનો સરવાળો જો તમે કરો તો 2 + 4 + 6 + 8 એટલે કે 4 ને 2 6 6 ને 6 12 12 ને 8 20। તો એમનો સરવાળો કેટલો થાય? તો કે 20 થાય। તો આની જે ટ્રિક છે એ છે કે કુલ જેટલી સંખ્યા હોય એને ગુણ્યા એના પછીની તરતની સંખ્યા એ છે ઈ એમનો સરવાળો। એ રીતે થાય। હવે આપણે 1 થી 10 વચ્ચેની લીધી હતી, હવે આપણે આગળની બે સંખ્યા ઉમેરીએ 2 4 6 8 10 અને 12। આપણે જો આમનો સરવાળો કરવાનો હોય તો આપણે માત્ર એટલું જોશું કે 1 2 3 4 5 અને 6 કુલ 6 સંખ્યા છે। 6 પછીની તરતની સંખ્યા કેટલી? તો કે 7। તો કે 6 7 42। તો તમે જો સરવાળો કરો આ બધી સંખ્યાનો તો આન્સર આવે 42। આ જ રીતે તમે 100 સુધીની સંખ્યા છે એનો તમે સરવાળો કરી શકો કે કુલ કેટલી સંખ્યા થાય એને ગુણ્યા તરત એના પછીની સંખ્યા। તો આ રીતે તમે સરળતાથી 1 થી 100 વચ્ચેની બે કી સંખ્યાનો સરવાળો કરી શકો। આભાર।